હેલો મિત્રો હું છું બી કે ચૌધરી મિત્રો આજે આપણે વાત કરવાની છે વીસ જાન્યુઆરી બે હજાર વીસના કરંટ અફેર્સના પ્રશ્નોની મિત્રો આ એક જ વિડિયોની અંદર તમને પચાસથી વધુ કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તો વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂર નિહાળજો અને મિત્રો ગુજરાત સરકારની કોઈપણ પરીક્ષા માટે આ વિડીયોમાંથી મોસ્ટ કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાવાની વધારે શક્યતા છે તો શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ એશિયાના સૌથી મોટા કૃષિ મંથનના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર એશિયાના સૌથી મોટા કૃષિ મંથનના પ્રથમ સંસ્કરણનું આયોજન આઈ આઈ એમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે આઈ એમ એમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આનું આયોજન કોણે કર્યું છે તો કે કૃષિ મંત્રાલય અને આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે પછી મિત્રો આગળ કરંટ અફેર્સની અંદર આપણે જોઈ ગયા છે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ દ્વારા પટોળા સાડી માટે સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવે છે તો મિત્રો સુરેન્દ્રનગરની અંદર શરૂ કરવામાં આવે છે પછી મિત્રો કઈ જગ્યાએ આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો કે જામનગરની અંદર કરવામાં આવ્યું હતું આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન જેનું આયોજન કોણે કર્યું હતું કે આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું પછી પ્રથમ પ્રથમવાર ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સ ક્યાં યોજાશે તો પ્રથમવાર ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સનું આયોજન લદ્દાખની અંદર કરવામાં આવે છે પછી મિત્રો વાત આવી છે ફૂડ ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કોને બે હજાર ઓગણીસ નો ઓગણત્રીસમો સરસ્વતી સન્માન આપવામાં આવશે તો મિત્રો બે હજાર ઓગણીસ નો ઓગણત્રીસમો સરસ્વતી સન્માન સિંધી લેખક છે વાસુદેવ મોહી કોણ છે વાસુદેવ મોહી જેમણે હાજર ઓગણીસ નો ઓગણત્રીસમો સરસ્વતી સન્માન આપવામાં આવશે મિત્રો બે હજાર અઢારનો અઠ્યાવીસમાં સરસ્વતી સન્માન કોને આપવામાં આવે તો કે કે શિવા રેડ્ડીને આપવામાં આવે તો જે તેલુગી કવિ હતા અને મિત્રો આ વાસુદેવ મોહી તેમને તેમની ટૂંકી છે ચેકબુક માટે સરસ્વતી સન્માન આપવામાં આવે છે અને મિત્રો સરસ્વતી સન્માન કોના દ્વારા આપવામાં આવે છે તો કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે અને જેની અંદર શું આપવામાં આવે છે તો મિત્રો પંદર લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે પછી મિત્રો કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન ઉપરાંત બીજા બે પુરસ્કાર આપવામાં આવે છે જે કહે છે કે બિહારી પુરસ્કાર અને વ્યાસ સન્માન કયા પુરસ્કાર બિહારી પુરસ્કાર અને વ્યાસ સન્માન આપવામાં છે અને મિત્રો સરસ્વતી સન્માનની શરૂઆત ઓગણીસો ને એકાણું ની અંદર થઈ હતી ક્યારે થઈ હતી ઓગણીસો ને એકાણું ની અંદર અને પ્રથમ વાર સરસ્વતી સન્માન કોને મળ્યો હતો કે રાય બચ્ચનને મળ્યો હતો અને મિત્રો કયા ગુજરાતી વ્યક્તિ છે કે પ્રથમ વાર જેમને સરસ્વતી સન્માન એનાયત થયો હતો કે એ છે આપણા ગુજરાતી મનુભાઈ પંચોળી પછી મિત્રો બીજા બે પુરસ્કારની આપણે પણ ચર્ચા કરી લઈએ સાથે સાથે પુરસ્કારની વાત આવી છે તો કે ગુજરાતના હાસ્ય લેખક છે રતિલાલ બોરીસાગર અને તેમનું પુસ્તક છે મોજમાં રેવું રે માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ બે હજાર ઓગણીસ એનાયત થયો છે કયો એવોર્ડ મળે છે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ બે હજાર ઓગણીસ કોને મળે છે તો કે રતિલાલ બોરીસાગર અને તેમની કઈ કૃતિ માટે તો કે મોજમાં રેવું રે પછી મિત્રો બે હજાર ઓગણીસનો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે તો ખલીલ ધનતેજવીને એનાયત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીએ કેટલામી આર્થિક વસ્તી ગણતરીની શરૂઆત કરાવી છે તો મિત્રો ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીએ સાતમી આર્થિક વસ્તી ગણતરીની શરૂઆત કરી છે મિત્રો આર્થિક વસ્તી ગણતરી એટલે કે જેની અંદર જે રાજ્યની અંદર વસ્તી છે તેઓ કયો ઉદ્યોગ કરે છે ધંધો કરે છે અથવા તેમની જોડે સાધન શું છે એ બધી જ વસ્તી ગણતરી કરવામાં આવે છે એની અને જેની અંદર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો વસ્તી ગણતરી વાત થઈ છે તો મિત્રો બે હજાર વીસની અંદર હવે કેટલા નંબરની વસ્તી ગણતરીની શરૂઆત થશે તો મિત્રો સોળમા નંબરની વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે મિત્રો આ બે હજાર ઓગણીસ બોલતી ટાર્થથી બે હજાર વીસની અંદર થશે અને મિત્રો આ ટોટલ સોળમા નંબરની વસ્તી છે પણ જો આઝાદી પછીની વાત કરવામાં આવે તો કેટલા નંબરની વસ્તી ગણતરી છે તો કે મિત્રો આઠમા નંબરની વસ્તી ગણતરી છે જેની અંદર સોળ ભાષાઓની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે કેટલી ભાષાઓની અંદર તો કે સોળ ભાષાઓની અંદર અને મિત્રો વસ્તી ગણતરીની વ્યવસ્થિત શરૂઆત ક્યારે થઈ હતી તો અઢારસો ને એક્યાસીમાં કોના સમયમાં તો કે લોર્ડ રિપનના સમયમાં થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ભારત સરકારે રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમનું નામ બદલીને શું રાખ્યું છે તો મિત્રો તાજેતરમાં ભારત સરકારે રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમનું નામ બદલીને રાષ્ટ્રીય ટીબી સમાપ્તિ કાર્યક્રમ રાખ્યું છે અને મિત્રો આગળ કરંટ અંદર આપણે જોઈ ગયા છે કે આપણા આરોગ્ય મંત્રી કોણ છે કે ડૉક્ટર હર્ષવર્ધને નવી દિલ્હીની અંદર એક કેમ્પેન શરૂ કર્યું હતું તેનું નામ શું હતું કે ટીબી હારેગા દેશ જીતેગા શું નામ હતું ટીબી હારેગા દેશ જીતેગા પછી મિત્રો ટીબીની વાત આવી છે તો કે ટીબી મુક્ત ભારતનો ટાર્ગેટ કયા વર્ષ સુધીનો છે તો કે બે હજારને પચીસ સુધી આપણે ટીબી મુક્ત ભારતનો ટાર્ગેટ રાખેલો છે અને જો વિશ્વએ ટીબી મુક્તનો ટાર્ગેટ રાખ્યો હોય તો બે હજાર ત્રીસ સુધીનો છે પછી મિત્રો ભારતે મલેરિયા મુક્ત ટાર્ગેટ કયા વર્ષ સુધી રાખ્યો છે તો કે બે હજારને ત્રીસ સુધી રાખ્યો છે પછી મિત્રો ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે તો કે ચોવીસ માર્ચના રોજ મનાવવામાં આવે છે અને મિત્રો બે હજાર ઓગણીસની અંદર ચોવીસ માર્ચ એટલે કે ટીબી ડેની થીમ શું હતી કે ઇટ્સ ટાઈમ હતી કઈ હતી ઇટ્સ ટાઈમ પછી મિત્રો મલેરિયા ડે ક્યારે મનાવવામાં આવે છે તો મલેરિયા મલેરિયા ડે પચીસ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે અને બે હજાર ઓગણીસની અંદર મલેરિયા ડેની થીમ શું હતી તો કે ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી શું ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી મિત્રો આમાં કન્ફ્યુઝન નથી કારણ જો તમારે ટીબી ડે પૂછ્યા તો ચોવીસ માર્ચ અને મલેરિયા ડે પૂછાય તો પચીસ એપ્રિલ પછી મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે ક્યારે મનાવવામાં આવે છે તો સાત એપ્રિલ શા માટે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાળીસના રોજ થઈ હતી જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જીનીવા વાત સ્વિટરલેન્ડ ખાતે આવેલું છે અને મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બે હજાર ઓગણીસની થીમ શું હતી કે યુનિવર્સલ હેલ્થ કવરેજ એવરી વેર એવરી એવરી વન એવરીવેર શું થિમ્સ યુનિવર્સલ હેલ્થ કવરેજ એવરી વન એવરીવેર પછી મિત્રો બીજા પણ બે ઇમ્પોર્ટન્ટ ડે આપણે જોઈ લઈએ કે નો ટોબેકો ડે ક્યારે મનાવવામાં આવે છે તો એકત્રીસ માર્ચના રોજ અને બે હજાર ઓગણીસની અંદર જેની થીમ હતી ટોબેકો એન્ડ લંગ હેલ્થ શું ટોબેકો એન્ડ લંગ હેલ્થ અને બીજું છે સ્વાસ્થ્ય સંબંધી છે વર્લ્ડ એઇડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો એક ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે નેક્સ્ટ છે મિત્રો આવી રીતે જ લિંક કરીને અહીંયા તમને યુટ્યુબની અંદર કન્ટો પ્રશ્નો સમજાવવા છે અને મિત્રો બીજી વાત કરીશું કે આપણે ખબરી એપ્લિકેશન શું છે આ ખબરી જો તમને ખબર હોય તો બરાબર છે અને જો તમને ખબર ના હોય ખબરી એપ્લિકેશન વિશે તો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જ્યાંથી તમે ખબરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને ત્યાં આપણી ચેનલ છે બી કે ટ્વેન્ટી ફોર સેવન વી બ્લોગ જેને તમે ફોલો કરી નાખો અને આ બે આઇકન જે દેખાઈ રહ્યું છે જેને તમે ઓન કરી નાખો જેથી અહીંયા હું દરેક ટોપિક હોય અને ડેલી તમને કરંટ અફેર્સના ઓડિયો ઉપલબ્ધ કરાવીશ ઓડિયો એટલે આ યુટ્યુબના ઓડિયો એ વસ્તુ યુટ્યુબના વિડીયો અલગ છે ત્યાં તમને પર્સનલી ઓડિયો બનાવીને હું મૂકું છું એ પણ લિંક કરીને વિથ કે ફેક્ટ સમજાવવામાં આવશે તો મિત્રો જો તમે યુટ્યુબમાં અથવા વાંચતા હોવ કરંટ અફેર્સના પ્રશ્નો ડેલી અથવા મંથલી તમે કોઈ પણ મેગેઝિન વાંચતા હો અથવા સાપ્તાહિક મેગેઝિન વાંચતા હો પણ મિત્રો જો તમે ડેલી આ ઓડિયો સાંભળશો થોડોક સમય કાઢીને અથવા સવારે અથવા સાંજે તો તમને જેનાથી મોટો બેનિફિટ થશે અને આની અંદર તમને કરંટ અફેર્સના પ્રશ્નો લિંક કરીને સમજાવવામાં આવશે પ્લસ તમને જીકે ફેક્ટ પણ સમજાવવામાં આવશે તો મિત્રો આ એક તમારા માટે ખૂબ જ સારી ઉપયોગી માહિતી છે કારણ કે પ્રથમ વખત આપણે શરૂઆત કરી રહ્યા છીએ કરંટ અફેર્સના પ્રશ્નો એ પણ ઓડિયો સ્વરૂપે તો મિત્રો મોબાઈલ ડિજિટલ યુગ છે અને ડિજિટલ ડિજિટલ યુગની તમે મોબાઈલનો સારો ઉપયોગ કરો તેના માટે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ખબરી એપ્લિકેશનની અંદર મને ફોલો કરી નાખો અને બે લાયકનને ઓન કરી દો જેથી હું તમને નવો વિડીયો મૂકું એટલે તમને એની નોટિફિકેશન મળી રહે જેની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને આપી દઈશ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં એનઆઈસીએ કઈ જગ્યાએ બ્લોક ચેઇન ટેકનોલોજી કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે તો મિત્રો એનઆઈસી દ્વારા બ્લોક ચેઇન ટેકનોલોજી કેન્દ્ર સ્થાપવાની જાહેરાત બેંગ્લોર ખાતે કરવામાં છે મિત્રો શું એનઆઈસી તો એનઆઈસીની વાત હોય છે જેનું ફોર્મ થશે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર અને મિત્રો બેંગ્લોરની વાત હોય છે તો કે બેંગ્લોર એટલે કે ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે મિત્રો જો બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવતું તો વિશ્વની સિલિકોન વેલી કઈ છે તો કે કેલિફોર્નિયા કહે છે કેલિફોર્નિયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં રશિયા કયા વર્ષ સુધી ભારતને પાંચ નવી એસ ચારસો મિસાઇલ આપશે તો મિત્રો તાજેતરમાં રશિયા બે હજાર પચીસ સુધીમાં ભારતને પાંચ નવી એસ ચારસો મિસાઇલ આપશે અને મિત્રો આ મિસાઇલ ખરીદાર ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે મિત્રો હાલની અંદર જ આપણે જોઈ ગયા છે કે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે એકાવનમી કે નાઇન વજ્ર ટેન્કને સુરતના હાજીરા ખાતેથી સેનામાં સામેલ કરી છે અને જેનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું કે એલ એન્ડ ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું કે હાજીરા ખાતે મિત્રો આ કયા પ્રોજેક્ટ અંતર્ગત હતું કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત કામ થઈ રહ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં નવા વાઇસ આર્મી ચીફ કોણ બની છે મિત્રો નવા વાઇસ આર્મી ચીફ બની ગયા છે એસ કે સેની મિત્રો તમને ખબર છે કે હાલની અંદર પહેલાં આપણા વાઇસ ચેરમેન વાઇસ આર્મી ચીફ કોણ હતું તો કે મનોજ મુકુંદ નરવાણે હતા જેઓ હાલની અંદર આપણા આર્મી ચીફ બની ગયા હાય બની ગયા છે અને તે માટે વાઇસ આર્મી ચીફનું પદ ખાલી પડતા નવા વાઇસ આર્મી ચીફ એસ કે સેનીની નિમણૂક થઈ છે પછી મિત્રો વાત આવે તો કે નેબલ નેવલ ચીફ હાલની અંદર કોણ છે તો કે કરમબીર સિંઘ હાલની અંદર એર માર્શલ કોણ છે તો કે આર કે એસ પદૌરિયા અને પ્રથમ સીડીએસ કોણ બન્યું છે તો કે બીપી રાવત અને બીએસએફના નવા ડીજી કોણ બન્યું છે તો કે વી કે પછી મિત્રો સીઆરપીએફના નવા ડીજી કોણ બન્યા છે તો કે એપી માહેશ્વરી અને ના નવા ડીજી કોણ બન્યું છે તો કે એસ એન પ્રધાન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કઈ જગ્યાએ આઈસીસી અંડર ઓગણીસ વર્લ્ડ કપનું આયોજન થશે તો મિત્રો સાઉથ આફ્રિકા ખાતે આઈસીસી અંડર ઓગણીસ વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો વાત થઈ છે વર્લ્ડ કપની અને જો ગેમની વાત થઈ છે તો સ્પોર્ટ લેવલના બીજા પણ કેટલાક કરંટ ઓપિક્સના પ્રશ્નોનો તમને હું રિવિઝન કરાવી દઉં છું મિત્રો અંડર આઈસીસી અંડર ઓગણીસ વર્લ્ડ કપ બે હજાર અઢારની અંદર વિજેતા કોણ હતો તો કે આપણો દેશ ભારત હતો પછી મિત્રો બે હજાર વીસની અંદર સમર ઓલિમ્પિકનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મિત્રો સમર ઓલિમ્પિકનું આયોજન બે હજાર વીસની અંદર ટોક્યો જાપાન ખાતે કરવામાં આવશે અને મિત્રો બે હજાર બાવીસની અંદર વિન્ટર ઓલિમ્પિકનું આયોજન ક્યાં કરવામાં આવશે તો કે બીજિંગ ચાઇના ખાતે કરવામાં આવે છે બે હજાર વીસમાં જે થશે તે સમર ઓલિમ્પિક હશે અને બે હજાર બાવીસમાં જે થશે તે વિન્ટર ઓલિમ્પિક હશે અને મિત્રો બે હજાર ચોવીસની અંદર ઓલિમ્પિકનું આયોજન પેરિસ ફ્રાન્સ સાથે કરવા ફ્રાન્સ ખાતે કરવામાં આવશે પછી મિત્રો બે હજાર બાવીસની અંદર ઓગણીસમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે જે કઈ જગ્યાએ થશે તો બે હજાર બાવીસની અંદર ઓગણીસમાં એશિયન ગેમ્સનું આયોજન હોંગ જવું ચાઈના ખાતે થશે અને મિત્રો બે હજાર અઢારની અંદર અઢારમાં એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું તો કે જકાર્તા અને પ્લેમ્બગ ખાતે ઇન્ડોનેશિયાની અંદર થયું હતું પછી મિત્રો બે હજાર બાવીસની અંદર કોમનવેલ્થ કોમનવેલ્થનું આયોજન ક્યાં થશે તો મિત્રો બે હજાર બાવીસની અંદર બાવીસમાં કોમનવેલ્થનું આયોજન બર્મિંગધામ ઇંગ્લેન્ડ ખાતે થશે અને મિત્રો બે હજારને અઢારની અંદર એકવીસમાં કોમનવેલ્થનું આયોજન ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયા ખાતે થયું હતું પછી મિત્રો બે હજાર બાવીસની અંદર ફીફા વર્લ્ડ કપ ક્યાં થશે તો મિત્રો દોહા કતર ખાતે થશે અને બે હજાર અઢારનો FIFA વર્લ્ડ વર્લ્ડ કપનું આયોજન રશિયા ખાતે થયું હતું પછી મિત્રો બે હજાર અંદર તેરમો આઈસીસી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે તો મિત્રો આપણા ભારતની અંદર થવા જઈ છે પછી બે હજાર ત્રેવીસની અંદર હોકી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે તો કે ભુવનેશ્વર ઓડિશા ઓડિશા ખાતે થશે તો મિત્રો આ બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તમે ફરીથી ઓડિયોને ના હોય તો તમે બીજી વાર પણ સાંભળી શકો છો આ વિડીયોને પોસ્ટ કરીને અથવા તો રિવિઝ કરીને પણ તમે ફરીથી સાંભળી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં છ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી જેડ મોડ ટનલ બનાવવામાં આવે છે તો મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર સાડા છ કિલોમીટર લાંબી જેડ મોડ ટનલ બનાવવામાં છે મિત્રો વાત થાય છે જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ બની છે કોણ બની છે ગિરીશચંદ્ર મુર્મુ કોણ બની છે ગિરીશચંદ્ર મુર્મુ બીજા મિત્રો ગિરીશચંદ્ર પ્રતિ બીજા યાદ આવે છે ગિરિશચંદ્ર ચતુર્વેદી કોણ છે ગિરિશચંદ્ર ચતુર્વેદી તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ બન્યા છે અને મિત્રો લદ્દાખના નવા એલજી કોણ બન્યું છે તો કે રાધા કૃષ્ણ માથુર બન્યા છે પછી મિત્રો વાત છે જમ્મુ કાશ્મીરની અને જો ટનલની વાત કરવામાં આવતી હોય તો જમ્મુ કાશ્મીરની એક ટનલ છે ચેનારી નાસેરી સુરંગ શું નામ છે ચેનારી નાસેરી સુરંગ જેનું નામ બદલીને હવે શું કરવામાં આવ્યું છે તો કે શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ કરવામાં આવે છે અને પછી મિત્રો બીજી એક ટનલ છે હિમાચલ પ્રદેશની રોહતાંગ સુરંગ અને જેનું નામ બદલીને શું રાખવામાં આવે છે તો કે અટલ સુરંગ પછી મિત્રો શ્યામાપ્રસાદ મુખરજી ઉપર દિવસો યાદ આવશે તો હાલની અંદર જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામા કલકત્તા પોર્ટનું નામ બદલી દેશું રાખ્યું છે શ્યામા પ્રસાદ પોર્ટ રાખ્યું છે અને મિત્રો જો આમ પૂછ્યા કે શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કે ગોવાની અંદર આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન તો મિત્રો આજના કરંટ અપ્સના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે તો આ વિડીયોને જેમ બને તેમ શેર કરો અને મીડિયો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયોને ફરીથી સાંભળશો થેન્ક યુ આભાર